એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. આજે મોદીના 74મા જન્મદિવસે 74 નરેન્દ્ર મોદીના ચિત્રોનું પ્રદર્શન. ભારતના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આજે 74મો જન્મદિવસ છે. આ જન્મદિવસ દેશમાં વિવિધ સ્થળોએ વિવિધ રીતના ઉજવણી કરાઈ રહી છે. તેવી જ રીતે અમદાવાદમાં ખાસ કરીને રવિશંકર રાવળ કલાભવન ખાતે એક વિશેષ નરેન્દ્ર મોદીના 74 જેટલા ચિત્રોના પ્રદર્શન દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સીએન કોલેજમાં અભ્યાસ કરી ચિત્રકલા ક્ષેત્રે કાર્યરત અમદાવાદના ચિત્રકાર ભરત ચોકસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિવિધ મનોભાવ ધરાવતા પોઇટ્રેટ, કાર્ટૂન, ડ્રોઈંગ અને કોલાજ વર્કની અનેક કલાકૃતિઓ તૈયાર કરી છે. તેમાંથી પસંદ કરાયેલા 74 ખાસ કલાકૃતિઓનું પ્રદર્શન રવિશંકર રાવલ કલાભવન ખાતે યોજવામાં આવ્યું છે. હું છેલ્લા ઘણા વર્ષોથી બાળપણથી ચિત્રો બનાવતો આવ્યો છું અને મોદી સાહેબના ચિત્રો મેં ગયા વર્ષે બી 31 ચિત્રો પ્રદર્શિત કર્યા, જે જન્મદિવસે પ્રદર્શિત કર્યા હતા. અને આ વર્ષે પણ એમના 74મા જન્મદિવસે મેં 74 ચિત્રો રજૂ કર્યા, જેમાં પોર્ટ્રેટ છે, કોલાજ આર્ટ છે અને ક્રિએશન, નવું ક્રિએશન મેં કર્યું છે. મારે જ્યારે 2018માં રાજકોટની અંદર મારા 4 ચિત્રો સિલેક્ટ થયેલા, જે અજય ભી જાડેજાએ પ્રદર્શનમાં મૂકેલા, એ પછી હું અત્યારે ચાલુ રાખ્યું છે પ્રદર્શનમાં ચિત્રો બનાવવાનું, જેમાં મોદી સાહેબના ખાસ બનાવું છું અને એમાં કાર્ટૂન ખાસ બનાવું છું, જેમાં મોદી સાહેબની ફિગર ક્રિએટ દેખાય એવી પ્રકારનું. અને આ ચિત્રનું પ્રદર્શન મારું 16, 17 અને 18 ત્રણ દિવસ સુધી 11-7 સુધી લલિત કલા અકાદમીની ગેલેરીમાં, સોમાલા શાહ ગેલેરીમાં ચાલુ જ છે. તો દરેક જણ આવે એ બહુ સારું ગણાશે મારા માટે, એમને ખૂબ આવકારું છું. આ પ્રદર્શનનું ઉદઘાટન અતિથિ વિશેષ તરીકે આણંદના ચિત્રકાર અશોક ખાંટ તેમજ અનિલ ઠક્કર, કે જેઓ નરેન્દ્ર મોદીના હમશકલ છે, તથા વ્રજ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. અનિલ ઠક્કર, કે જેઓ નરેન્દ્ર મોદીના હમશકલ છે, તેઓ આણંદના રહેવાસી છે અને એક પત્રકારે જ્યારે તેમને જોયા ત્યારે તેમને નરેન્દ્ર મોદીના હમશકલ જેવા લાગ્યા. ત્યારથી જ તેઓ નરેન્દ્ર મોદીના હમશકલ તરીકેના પહેરવેશ સાથે જ ફરે છે. આજે મોદી સાહેબની 74મી વર્ષગાંઠને નિમિત્તે ભરતભાઈ ચોકસીએ 74 અલગ અલગ ફોટોગ્રાફ, જે મોદી સાહેબને લગતા, એમની ઇમેજને લગતા દરેકે દરેક ચિત્રો અલગ અલગ રીતે રજૂ કરવાની કોશિશ કરી છે અને 74 ચિત્રો એમને મૂકેલા છે. એમની મુલાકાતે હું આવેલો છું અને આપ પોતે જોઈ શકશો કે અલગ અલગ ચિત્રની અંદર અલગ અલગ મોદી સાહેબની ઇમેજ ઉભરીને બહાર આવે છે અને ભરતભાઈએ બહુ ખરેખર સારી કલાકૃતિ દોરવાની કોશિશ કરી છે. નહીં પણ દોરી જ છે, કોશિશ નહીં, 100% વ્યવસ્થિત કાર્ય કર્યું જ છે. દર્શક મિત્રો, આ ચિત્રોમાં વિવિધ આર્ટવર્ક પણ રજૂ કરાયા છે અને ચિત્રકાર ભરત ચોકસી એ આ ચિત્રો અંગે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના, ખાસ કરીને તેમની વિવિધ કાર્ટૂન તેમજ પોર્ટ્રેટ જેવા ચિત્રોનું ખૂબ જ ઝીણવટતાપૂર્વક અહીંયા અમે રજૂ કર્યા છે. આ ચિત્રોમાં નરેન્દ્ર મોદીના અલગ અલગ ભાવ પણ અમે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને નરેન્દ્ર મોદીના મુખોટાવાળા ચિત્ર પણ અહીંયા રજૂ કરાયા છે. તો આમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે 74 જેટલા ચિત્રોનું પ્રદર્શન કરી ચિત્રકારે અનોખી ભેટ નરેન્દ્ર મોદીને આપવાનો પ્રયત્ન કર્યો છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.